છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં કોમી એકતા જોવા મળી અને વિશાળ હિન્દુ ભાઈઓએ ઈદે મિલાદના જુલુસનું સ્વાગત કર્યું. છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં હિન્દુ ભાઈઓએ ઈદે મિલાદના જુલુસનું સ્વાગત કર્યું અને ઈદે મિલાદના પર્વ નિમિત્તે બોડેલીમાં શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરાઈ, તેમજ મુસ્લિમ ધર્મગુરુઓની હાજરીમાં મોટી સંખ્યામાં બોડેલીમાં જુલુસ કાઢવામાં આવ્યું અને દરેક ધર્મના લોકોએ જુલુસને આવકાર આપ્યો, તેમજ હિન્દુ સમાજના લોકોએ મુસ્લિમ ધર્મના ધર્મગુરુનું ફૂલહાર કરી કર્યું સન્માન અને કોમી એકતાની મિસાલ જોવા મળી. રોલ સમગ્ર માનવજાતને માનવતાનો સંદેશો આપનાર મોહમ્મદ પૈગંબર સાહેબનો આજે જન્મદિવસ નિમિત્તે બોડેલીની અંદર એક ભવ્ય જુલુસનું રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર તમામ ધર્મના લોકો, જાતિ જાતિના લોકો ભેગા મળીને આ જુલુસની ઉજવણી કરી અને વર્ષો વર્ષની જેમ આ જુલુસને પણ શાંતિપ્રિય રીતે મનાવવામાં આવ્યો. સાથે સાથે અલીપુરા ચોકડી પર હિન્દુ સમાજના કેટલાક આગેવાનો મળી મુસ્લિમ સમાજના જે ધર્મગુરુઓ છે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. સાથે સાથે અહીંયા આ જુલુસની અંદર પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે ખાસ 51 કિલોનો કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી અને સારામાં સારો પ્રોગ્રામ શાંતિપ્રિય રીતે ઉજવાયો અને કોમી એકતાનું પ્રતીક ફરી એકવાર બોડેલી શહેરમાં જોવા મળ્યું. બોડેલીમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદનો જે જુલુસ કરવામાં આવ્યું છે પ્રતિ વર્ષની જેમ, એનું અમે અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ બધા. અને બોડેલીમાં હિન્દુ મુસ્લિમ એકતા જન્મદિવસની ખુશીમાં બોડેલીના વિવિધ માર્ગો પર જુલુસનું આયોજન કરવામાં આવ્યું. આની પહેલાં 12 દિવસ દરેક વિસ્તારની અંદર દરૂદ શરીફ તેમજ નાઝ શરીફના પ્રોગ્રામ રાખવામાં આવ્યા અને પ્રોગ્રામની અંતમાં દેશની અંદર શાંતિ અને અમન રહે તેના માટે દુઆઓ પણ ગુજારવામાં આવી. પ્લસ આજે બોડેલીમાં વિવિધ માર્ગો પર જુલુસ બહુ સારી રીતે નીકળવામાં આવ્યું અને અંતે દુઆઓ ગુજારવામાં આવી, તેમજ ઘણી જગ્યાઓ નિયાત તેમજ પ્રસાદીની બી વ્યવસ્થા કરવામાં આવી. ઇમરાન મંસૂરી, KTV ન્યૂઝ, બોડેલી.